आवी
લખાય છે. હવે પછી આવું બોક્સ આપેલું હશે કે હિન્દી મૂળાક્ષરમાં ખ આવી રીતે લખાય છે, તો હિન્દીમાં ખ આવો લખાય છે, તો સાચું કે ખોટું? તો બરાબર છે, સાચું. તો આપણે શું કરવાનું? રાઈટ ની નિશાની કરવાની, બરાબર. પછી એવી રીતે બીજું છે તો કે આપણે સોપાને કર્યું હતું તો તેમાંથી પણ ખરા ખોટા આવી શકે. તો રતન ધીરે ધીરે ચલતા હે, તો રતન આપણે વાક્ય વાંચીએ તેમાં આપણે ખબર પડશે કે રતન ધીરે ધીરે નથી ચાલતો. રતન કેવી રીતે ચાલતો? તો કે રતન ઝટપટ ચલતા હે. તો આમાં વાક્ય લખ્યું કે રતન ધીરે ધીરે ચલતા હે, તો એ વાક્ય આવશે ખોટું, બરાબર. તો તમારે એવી રીતે તૈયારી કરવાની છે. પછી ચોથો પ્રશ્ન છે જોડકા. તો જોડકા તો તમને આવડે છે, છતાં પણ તમને બતાવી દઉં છું. જો જોડકાના સરખા મૂળાક્ષરો તમારે જોડવાના છે. ક ઘ છ પછી ચ પછી ડ પછી સામે એના જેવા જ મૂળાક્ષર હશે, પણ આડા આડા આપેલા. તો આપણે સરખા મૂળાક્ષર સામે જોડવાના છે. ડ પછી ઘ પછી ક. પછી હવે આપણે આ મૂળાક્ષરોને લીટી દોરી અને જોડવાના છે. તો જોડો, ક ની સાથે ક જોડવાનો, ઘ ની સાથે ઘ જોડવાનો, છ ની સાથે છ જોડવાનો, ચ ની સાથે ચ, ડ ની સાથે ડ. આવી રીતે આપણે મૂળાક્ષરોના જોડકા પણ આવશે અને સ્વરના પણ જોડકા આવશે. તો તમારે બંનેની તૈયારી કરવાની છે. પછી તમારે આવશે છેલ્લો પ્રશ્ન, એક વાક્યમાં પ્રશ્નોના જવાબ લખો. તો એ કેવી રીતે આવશે તો એ પણ સમજાવી દો. તો એમાં પણ તમારે આપણે સોપાન એક માંથી તૈયારી કરવાનું છે. સોપાન એક તમે વાંચશો તેની ખાલી જગ્યા છે, અને સોપાન એક છે ને એના ઉપરથી જ બધા પ્રશ્ન બનાવેલા છે. તો સોપાન એક તમારે ખાસ તૈયાર કરવાનું છે. એમાં પહેલો પ્રશ્ન છે રતન કેસે ચલતા હે, તો આવી રીતે લખેલો હશે પ્રશ્ન એ રતન કેસે ચલતા હે પ્રશ્ન ચિહ્ન. હવે તમારે અહીંયા જવાબ લખવાનો કે જવાબ પે. તો રતન કેસે ચલતા હે, તો આપણે સોપાન એક વાંચ્યું હતું તો રતન ઝટપટ ચલતા હે. તો આપણે જવાબ લખવાનો રતન ઝટપટ ચલતા હે, રતન ઝટપટ ચલતા હે. જો પ્રશ્ન રતન કેસે ચલતા હે, તો આપણે સોપાનમાં આવે છે રતન ઝટપટ ચલતા હે. સમજાઈ ગયું ને તમને? તો એવી રીતે એમાં ઘણા પ્રશ્નો આપેલા, પાંચ પ્રશ્નો આપેલા હશે. પાંચ પ્રશ્નોનો તમારે જવાબ લખવાનો છે. તો તમને સરસ સમજાઈ ગયું ને કે કેવી રીતે આપણે એકમ કસોટીનું રિવિઝન કરવાનું છે? અત્યાર સુધી આપણે 1 થી 42 યુનિટ સુધીનું કર્યું છે, એ બધા પેજનું તમારે રિવિઝન કરવાનું છે. તો તમને બધાને ઓલ ધ બેસ્ટ અને સારા સારા માર્ક મેળવો એ શુભેચ્છા સાથે આવજો.